से ना रुके हम, बरसी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम। नमस्कार विद्यार्थी मित्रों, हूँ पीयूष दवे, श्री सनफ्लावर विद्यालय खोरड़ियादमां आपनું हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आप धोरण 12 नी अंदर जे ड्यूएस डायरेक्टेड नामनो टॉपिक आनी पहला जेनी अंदर बे टॉपिक आपणे चर्चा करेली के चेन्जिंग द टेन्स अने चेन्जिंग द वॉइस, एज टॉपिक में आप आज चेन्जिंग द पर्सन छे एना विषे चर्चा करवानी छे। विद्यार्थी मित्रों, सौथी पहला तमने एक वस्तु खास याद कराई देवा मागू के सेक्शन डी नी अंदर जे चार मार्क्स ना बे पेरेग्राफ पूछाय छे, ए बे पेरेग्राफ में धोरण 12 नी अंदर मोस्टली भागे चेन्जिंग द टेन्स अने चेन्जिंग द वॉइस आ बेना ज पेरेग्राफ पूछाय छे। पण आजे छे चेन्जिंग द वॉइस ए पण एटली ज पूछावानी शक्यता छे। एटले आपणे धोरण 12 માં આની પહેલા જ્યારે ચર્ચા કરેલી, આની પહેલા અગાઉના લેક્ચરમાં, તો એમાં ચેન્જિંગ ધ ટેન્સ અને ચેન્જિંગ ધ વોઇસ એની આપણે વ્યવસ્થિત ચર્ચા કરેલી છે, તો એની જ અંદર એક એવો ટોપિક છે જે પૂછાવાની શક્યતા રહેલી છે જેનું નામ છે ચેન્જિંગ ધ પર્સન। આપણે એના વિશે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, હજી હું તમને યાદ કરાવવા માગું છું કે ડુએસ ડાયરેક્ટની અંદર મોટે ભાગે ચેન્જિંગ ધ ટેન્સ અને ચેન્જિંગ ધ વોઇસ આ બે ટોપિકમાંના પેરેગ્રાફ પૂછાવાની વધુ શક્યતા છે। તો આજે આપણે ચેન્જિંગ ધ પર્સનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો આ ટોપિક ચર્ચા કરીએ એની પહેલા જે ચેન્જિંગ ધ ટેન્સ અને ચેન્જિંગ ધ વોઇસ એ આપણે વ્યવસ્થિત ચર્ચા કરેલી છે, તો એમાં અને આમાં શું ડિફરન્સ છે? આપણને ખબર છે કે અત્યારે તો આપણે ચેન્જિંગ ધ પર્સન જ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પરંતુ સ્ટાર્ટ લાઇક ધીસ અથવા બિગિન લાઇક ધીસ પછીનું જે સેન્ટેન્સ છે એની ઉપર જ આપણે નક્કી કરવાનું છે કે એને પર્સનમાં ફેરવવાનું છે, ટેન્સમાં ફેરફાર કરવાનો છે, કે ભાઈ એ પેરેગ્રાફને વોઇસમાં એટલે કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરફાર કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જસ્ટ સૌથી પહેલાં જે ચેન્જિંગ ધ ટેન્સીસ આપણે ચર્ચા કરેલી એની ચર્ચા કરીએ, તો અહીંયા જે સેન્ટેન્સ એટલે કે ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું હતું એ સેન્ટેન્સમાં કરતા અને સ્ટાર્ટ લાઇક ધીસ પછીનું જે સેન્ટેન્સ છે એ બંને જે કરતા છે એટલે કે વાક્યની શરૂઆતમાં જે શબ્દ આવે એને આપણે કરતા તરીકે ઓળખીએ છીએ। તો આ જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એમાં આપેલો કરતા અને સ્ટાર્ટ લાઇક ધીસ પછીનું જે સેન્ટેન્સ છે એમાં આપેલો કરતા બે કરતા કોમન હતા, પરંતુ ફેરફાર શેમાં હતો? કાળમાં, એટલે કે ક્રિયાપદમાં। હજી વિદ્યાર્થી મિત્રો સમજો, અત્યારે આપણે ચર્ચા શેની કરીએ છીએ? ચેન્જિંગ ધ ટેન્સ, જે આપણે ઓલરેડી વ્યવસ્થિત રીતે આની અગાઉના લેક્ચરમાં આપણે શીખી ગયા છીએ, અત્યારે ખાલી રિવિઝન પૂરતું। તો જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એમાં આપેલો કરતા અને અહીંયા જે સેન્ટેન્સ આપેલું છે એમાં એ બંને જગ્યાએ કરતા કોમન, એટલે કે અહીંયા જે કરતા હોય છે એ જ કરતા ત્યાં આપેલું હોય છે। ફેરફાર ક્યાં હોય છે? ક્રિયાપદમાં, એટલે એ ક્રિયાપદ ઉપરથી આપણને ખબર પડે કે પેરેગ્રાફને આપણે ફેરફાર કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, જે વસ્તુ ખાસ યાદ કરાવું છું, જે ત્રણ ટોપિક આપણે પૂછ્યા છે ડુએસ ડાયરેક્ટેડમાં, ચેન્જિંગ ધ ટેન્સ, ચેન્જિંગ ધ વોઇસ અને ચેન્જિંગ ધ પર્સન, તો એમાં ચેન્જિંગ ધ ટેન્સમાં મોટા મોટા ડિફરન્સ આ તમને ડિફરન્સ યાદ રખાવું છું કે બંને કોમન કરતા હોય છે, ફક્ત ક્રિયાપદમાં ફેરફાર હોય છે। તો આ એની નિશાની, બંને કોમન કરતા હોય અને ક્રિયાપદમાં ફેરફાર હોય એટલે આપણે એને પર્સન સોરી ટેન્સમાં ફેરફાર કરવાનો હોય છે। પછીની જે ચર્ચા છે આપણે ચેન્જિંગ ધ વોઇસ, તો એમાં તો શોર્ટ એન્ડ સ્વીટ એક સારામાં સારી કી આપણને યાદ રહે છે કે આ જે સેન્ટેન્સ છે એમાં કરતાથી વાક્યની શરૂઆત થાય છે, જ્યારે સ્ટાર્ટ લાઇક ધીસમાં આપેલું જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સમાં કર્મથી શરૂઆત થાય છે। તો આ મોટામાં મોટી નિશાની કે સ્ટાર્ટ લાઇક ધીસ પછીનું વાક્ય કર્મથી શરૂઆત થતું હોય અને આમાં આપેલું કર્મ, એટલે આપણે સમજી લેવાનું કે એને ફેરફાર કરવાનો છે વોઇસમાં, એક ચેન્જ ઇન ધ પેસિવ વોઇસ। તો આ એની નિશાની છે, ચેન્જિંગ ધ ટેન્સમાં શું હતું? બે કોમન કરતા હતા અને ક્રિયાપદ ફેરફાર હતો, જ્યારે ચેન્જિંગ ધ વોઇસમાં વાક્યની શરૂઆત કર્મથી થાય છે। તો હવે આ બે આપણે અગાઉના જે ટોપિક હતા એની ચર્ચા કરી, હવે આજે આપણે ચેન્જિંગ ધ પર્સન એમાં જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એની જે શોર્ટ કી છે એ એક જ વસ્તુ છે કે આમાં આપેલો કરતા અને એમાં આપેલો કરતા બે અલગ હોય છે। એટલે એનો મતલબ શું થયો? આમાં જે કરતા આપેલું છે એની જગ્યાએ જે આપણને સ્ટાર્ટ લાઇક ધીસ પછી જે સેન્ટેન્સ છે
एम जे करता आपेलो छे एमा फेरफार करवानो छे। बीजू चेन्जिंग द पर्सन जयरे तमे फेरफार करो छो विद्यार्थी मित्रों त्यारे तमारे याद राखवानुं छे के करतामां फेरफार थाय छे तो करताने आधारे क्रियापदमां फेरफार थाय छे, કાળમાં બિલકુલ ફેરફાર થતો નથી। હજી વિદ્યાર્થી મિત્રો યાદ કરાવું કે ચેન્જિંગ ધ પર્સનમાં કર્તામાં ફેરફાર થાય છે, કર્તામાં ફેરફાર થાય એટલે કર્તાને આધારે ક્રિયાપદમાં ફેરફાર થાય છે પણ કાળમાં બિલકુલ ફેરફાર થતો નથી। આ વસ્તુ ખાસ યાદ રાખજો। તો ચેન્જિંગ ધ પર્સનની શોર્ટ કી અહીંયા આપેલો કરતા અને ત્યાં આપેલો કરતા માં બે કરતા જુદા હોય છે, એનો મતલબ શું થયો કે અહીંયા જે આપેલો છે કરતા એની જગ્યાએ તમારે એ પર્સન યુઝ કરવાનો થાય છે। હવે જોઈએ રાજ એન્ડ મિત્રા હેવ અ પાર્ટી, પણ તો આપણે કોમન નિયમ જે ચેન્જિંગ ધ ટેન્સમાં અને ચેન્જિંગ ધ વોઇસમાં આપણે કોમન નિયમ ચર્ચા કરેલી કે આપેલ વાક્યમાં કર્તા ક્રિયાપદ કર્મ શોધી લેવાનું અને વાક્ય કયા કાળનું છે એ નિયમ તો આપણે આમાં પણ યાદ રાખવાનો જ છે। તો આમાં રાજ એન્ડ રાજ એન્ડ મિત્રા આ જે છે એ કર્તાની જગ્યાએ છે, આ હેવ છે એ ક્રિયાપદ છે, હેવ અને હેઝ વિદ્યાર્થી મિત્રો સમજો અહીંયા ફક્ત હેવ હેઝ છે એની સાથે વિથ્રી આપેલું નથી, જો વિથ્રી આપેલું હોય તો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય છે। તો અહીંયા ફક્ત હેવ છે, હી ઓનલી ફોર હેવ અને હેઝ એ સાદા વર્તમાન કાળમાં યુઝ થાય છે, આઈ વી યુ ધે બહુવચન હોય તો એની સાથે હેવ યુઝ થાય, સિંગ્યુલર હોય હી સીટ તો એની સાથે હેઝ। તો આમાં કે કયા કાળનું થયું, સાદા વર્તમાન કાળનું, અને અ પાર્ટી છે એ કર્મની જગ્યાએ આપેલું છે। તો આપણે ખબર પડી ગઈ કરતા ક્રિયાપદ કર્મ અને વાક્ય કયા કાળનું છે। હવે જોઈએ સ્ટાર્ટ લાઇક ધીસ પછીનું જે સેન્ટેન્સ છે એમાં શું ફેરફાર થાય છે। તો અહીંયા તમે જોવા રશ્મિ આપેલું છે એટલે વાક્યની શરૂઆતમાં જ રશ્મિ આપેલું છે, તો એનો મતલબ શું થાય છે કે તમારે આ જે રાજ અને મિત્રા છે આ બંનેના બદલામાં તમારે રશ્મિ મૂકવાનું છે, એટલે પર્સનમાં ફેરફાર થયો, અહીંયા રાજ અને મિત્રા છે જ્યારે અહીંયા રશ્મિ આપેલું છે, તો એનો મતલબ શું થાય છે કે રાજ અને મિત્રાની જગ્યાએ તમારે રશ્મિ મૂકવાનું છે। સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો રાજ અને મિત્રને સૌથી પહેલાં આપણે રશ્મિ મૂકવાનું છે। ચલો આપણે રશ્મિ રાજ અને મિત્રની જગ્યાએ રશ્મિ મૂકી દીધું। હવે તમે જુઓ અહીંયા રાજ અને મિત્રા બહુવચન હતું એટલે કે ધેમ આવતું હતું એટલા માટે એની સાથે શું ક્રિયાપદ યુઝ થયું હતું, હેવ, પરંતુ સાદા વર્તમાન કાળના નિયમ જો અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે હી સીડ તો એની સાથે ફરજિયાત યુઝ થાય છે હેઝ, હેઝ અ પાર્ટી। વિદ્યાર્થી મિત્રો સમજો અહીંયા બહુવચન હતું રાજ અને મિત્રા ટુ પર્સન હતા એટલા માટે હેવ યુઝ થયું, અહીંયા સિંગ્યુલર રશ્મિ એક છે એટલા માટે એની સાથે હેઝ યુઝ થાય છે। મહત્વની વસ્તુ તમે નોટિસ કરજો, આ વાક્ય પણ સાદા વર્તમાન કાળનું થયું, આ પણ વાક્ય સાદા વર્તમાન કાળનું થયું, ફક્ત ફેરફાર ક્યાં થયો, પર્સનમાં, પર્સનમાં ફેરફાર થયો એટલે એને અનુસંધાને ક્રિયાપદમાં ફેરફાર થાય છે, પરંતુ મહત્વની વસ્તુ આપણે કાળમાં બિલકુલ ફેરફાર કર્યો નથી। ત્યાર પછીનું સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, અહીંયા ધ્યે આપેલું છે જે બહુવચન છે પરંતુ એ ધ્યે કોના માટે છે, રાજ એન્ડ મિત્રા માટે, નામના બદલામાં વપરાતો શબ્દ જેને પ્રોનાઉન એટલે કે સર્વનામ તરીકે ઓળખીએ છીએ, અહીંયા રાજ અને મિત્રા ન લખવું પડે એટલા માટે શું લખ્યું છે, ધ્યે, પરંતુ આપણે રાજ અને મિત્ર જગ્યાએ શું યુઝ કરવાનું છે, રશ્મિ, તો રશ્મિના બદલામાં આપણે મૂકવું પડે સી। સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાજન મિત્ર હતું એટલા માટે ધી આવ્યું પણ તો અહીંયા રશ્મિ છે એટલા માટે આપણે અહીંયા સી મૂકવું પડે। પછી ધે હેવ કલેક્ટેડ ધેર ફ્રેન્ડ્સ, હવે સમજો અહીંયા ધે હતું એટલા માટે ક્રિયાપદ કયું આવ્યું, હેવ, તો અહીંયા સી છે એટલા માટે ક્રિયાપદ શું થશે, હેઝ। આ નિયમ અનુસંધાને કાળમાં આપણે બિલકુલ ફેરફાર કર્યો નથી, સી હેઝ કલેક્ટેડ। હવે વિદ્યાર્થી મિત્રો સમજો, હેવેઝ પ્લસ વિથ્રી પૂર્ણ વર્તમાન કાળ, હેઝ પ્લસ વિથ્રી પૂર્ણ વર્તમાન કાળ, કાળમાં આપણે બિલકુલ ફેરફાર કર્યો નથી। હવે આગળ ધે હેવ કલેક્ટ, હવે અહીંયા જુઓ સંબંધ વિભક્તિ આપેલી છે, ધે ધેમ ધેર, ધે કરતા કરતા છે, ધેમ કર્મ વિભક્તિ છે અને ધેર સંબંધક વિભક્તિ છે, પરંતુ આ ધેર કોની સંબંધ વિભક્તિ છે, ધેની, તો આપણે તેના બદલામાં તો સી જ મૂકી દીધું છે તો અહીંયા તમારે સીની કર્મ વિભક્તિ મૂકવી પડે। સમજો તો સીની કર્મ શું થશે, સીની કર્મ વિભક્તિ અને સંબંધ વિભક્તિ બે સરખી થાય છે, હર હર ફ્રેન્ડ્સ,
વિદ્યાર્થી મિત્રો સમજો, અહીંયા ધ્યેય હતું એટલા માટે અહીંયા એની સંબંધ વિભક્તિ હતી ધ્યેય, પરંતુ આપણે ધ્યેયના બદલામાં મૂક્યું છે સી, તો ફરજિયાત તમારે સીની કર્મ વિભક્તિ અથવા સંબંધ વિભક્તિ મૂકવી પડે. અહીંયા સંબંધ વિભક્તિ છે એટલા માટે આપણે અહીંયા સીની સંબંધ વિભક્તિ જ મૂકવાની છે, પરંતુ સીની કર્મ વિભક્તિ અને સંબંધ વિભક્તિ બે સરખી થાય છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો સમજો, આ જે સેન્ટેન્સ હતું એ પણ પૂર્ણ વર્તમાન કાળનું હતું, આ પણ પૂર્ણ વર્તમાન કાળનું છે. આપણે કાળમાં બિલકુલ ફેરફાર કર્યો નથી, ફક્ત પર્સનમાં અને પર્સનને આધારે ક્રિયાપદમાં અને પર્સનને આધારે એની સંબંધક વિભક્તિમાં જ ફેરફાર થયો છે. ત્યાર પછી અહીંયા છે ધે, ધે ડુ નોટ લાઇક નોઇઝ. હવે આપણને ખબર છે કે ધે કોના માટે વપરાયું છે, રાજ અને મિત્ર માટે, પરંતુ આપણે રશ્મિ માટે મૂકવાનું છે, એટલા માટે શું થઈ જશે સી. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, ધે ડુ નોટ લાઈક, ડુ નોટ લાઈક કયા કાળમાં આવે છે, પરંતુ જે ધે છે એટલા માટે અહીં શું યુઝ થયું, ધે, તો સાદા વર્તમાન કાળની નકાર વાક્ય છે. ધે સાથે ડુ યુઝ થયું, તો સી સાથે શું યુઝ થશે, ડઝ. તો સી ડઝ નોટ લાઈક નોઇઝ. વિદ્યાર્થી મિત્રો સમજો, આપણે ફક્ત અહીં ચેન્જ શું કર્યું છે, તેના બદલામાં સી મૂક્યું છે. કારણ શું છે કે ધે કોના માટે છે, રશ્મિ અને મિત્રા માટે, એટલા માટે આપણે સી મૂકવાનું છે. રાજ અને મિત્રા માટે છે, તો આપણે એના બદલામાં રશ્મિ મૂકવાનું છે, એટલા માટે આપણે ત્યાં મૂક્યું છે સી. હવે પછીનું સેન્ટેન્સ બટનું બટ, એમાં આપણે કોઈ ફેરફાર નથી કરવાનો, અહીંયા પાછું ધ્યેય છે, ધ્યેય કોના માટે છે, રાજ અને મિત્ર માટે, પરંતુ આપણે મૂકવાનું છે રશ્મિ માટે સી. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, અહીંયા ધ્યેય હતું એટલે ક્રિયાપદ કઈ આવ્યું, વી વન, સાદો વર્તમાન કાળ. તો આપણે કાળમાં બિલકુલ ફેરફાર નથી કરવાનો, પરંતુ ધ્યેયના બદલે આપણે મૂક્યું છે સી, તો સી સાથે ક્રિયાપદ કયો છે, એસ અથવા એસ વાળુરૂપ. તો ધે લાઇક્સ ટુ પ્લે ગેમ્સ, આપણે બિલકુલ બીયા અને શબ્દમાં ફેરફાર કરવાનો નથી. બીજું વિદ્યાર્થી મિત્રો તમારું ધ્યાન ધરું, કે અહીંયા પ્લે ક્રિયાપદ છે, પણ એની આગળ ટુ આપેલું છે, એટલે ટુ આપેલું ક્રિયાપદમાં આપણે બિલકુલ ક્યારેય ફેરફાર કરવાનો રહેતો નથી. બરાબર છે, સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે કાળમાં બિલકુલ ફેરફાર નથી કર્યો, પર્સનમાં અને પર્સનને આધારે ક્રિયાપદ અને જો સંબંધ વિભક્તિ અથવા કર્મ વિભક્તિ આવતી હોય તો એમાં ફેરફાર કર્યો છે. ત્યાર પછીનું જે સેન્ટેન્સ છે, મનીષ ગોઝ ટુ સ્કૂલ, આ મનીષ કરતાની જગ્યાએ છે, ગોઝ ક્રિયાપદ છે, કારણ કે મનીષ થર્ડ પર્સન સિંગ્યુલર છે, ત્રીજો પુરુષ એકવચન, એટલે મને શું એસ અથવા યસ, તો કરતાની જગ્યાએ છે, આ ક્રિયાપદ છે ના, અને કર્મ અન્ય શબ્દ અનુસંધાન છે. તો હવે આપણે જોઈએ બિગીન લાઈક ધીસ, અહીંયા આપેલું છે વી, સમજો વિદ્યાર્થી મિત્રો ખાસ, તો અહીંયા મનીષ છે અને ત્યાં વી છે, તો એનો મતલબ શું થયો, પર્સનમાં ફેરફાર કરવાનો છે. સમજો, મનીષની સાથે ગોઝ હતું, કયા કાળના અનુસંધાને, સાદો વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એક વચન, એસ થઈ એસ, એ જ કાળ એ લાગુ પડે, સાદો વર્તમાન કાળ, કરતા કે આવી ઉધે હોય તો ક્રિયાપદનું મૂળરૂપ યુઝ થાય છે. ટૂંકમાં મિનિંગ શું થયો, કે આપણે મનીષના બદલામાં વી મૂકવાનું છે. જોઈએ હવે, તો સૌથી પહેલાં મનીષની બદલામાં આવી, હવે મનીષ હતો એટલે શું આવ્યું, ક્રિયાપદનું એસ અથવા ઈએસ વાળું રૂપ, સાદા વર્તમાન કાળના નિયમ મુજબ, તો આપણે અહીંયા સાદો વર્તમાન કાળ છે, પણ આવ્યું દેવો ત્યારે સાચું આવે, ક્રિયાપદનું મૂળરૂપ, એટલા માટે મનીષ ગો ટુ સ્કૂલ, આપણે આ પણ સાદો વર્તમાન કાળ, તો આ પણ સાદો વર્તમાન કાળ છે, કાળમાં ફેરફાર બિલકુલ કર્યો નથી. ત્યાર પછી આ હી છે, હી કોના માટે છે, મનીષ, પરંતુ આપણે વી જ મૂકવાનું છે, તો વીના બદલામાં વી જ આવે, બીજામાં કોઈ ફેરફાર થતો નથી, એટલા માટે વી. અહીંયા હી છે, એસ છે, સાદો વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એકવચન, તો એસ અથવા ઈએસ, તો અહીંયા વી છે, તો એની સાથે શું આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ, સાદા વર્તમાન કાળના નિયમ અનુસંધાને, કર્તાની જગ્યાએ આવી યુ ધ્યેય હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ. વી એન્જોય સ્ટડીંગ, બાકી આપણે કંઈ જ ફેરફાર કરવાનો નથી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જો એ ક્રિયાપદ અહીંયા રૂપ છે, આપણે આની પહેલાંના ટોપિકમાં પરફેક્ટ પાર્ટિસિપલ પૂર્ણ કુદંત ભણી ગયા છીએ, કર્મની અનુસંધાને ક્રિયાપદનું અહીંયા વડરૂપ આવે છે. ત્યાર પછી બટ, અન્ય શબ્દો આપણે કોઈ ફેરફાર નથી કરવાનો, ટુડેનું ટુડે, હવે અહીંયા પાછું હી છે, કોના અનુસંધાનમાં, મનીષ, પરંતુ આપણે મનીષના બદલામાં મૂકવાનું છે વી, એટલા માટે આપણે વી મૂક્યું. હવે સમજો, હી હેઝ સાદો વર્તમાન કાળ, કરતાની જગ્યાએ હી સી હોય તો હેઝ આવે, એઝ ધ સેમ આપણે વી છે, તો સાદા વર્તમાન કાળમાં જ આઈ વી યુ ધે હોય તો એની સાથે ફરજિયાત હેવ યુઝ થાય છે. વી હેવ ટુ ગો, આ ગો ક્રિયાપદ છે, પણ ગોની આગળ ટુ છે જે ઇન્ફિનિટિવ છે, એટલે એમાં બિલકુલ ફેરફાર થતો નથી. ટુ
टू हिज हवे तमे समझो अहीं ही हतुं एटले मने ये क्रियापद शुं आव्युं छे एनी संबंध विभक्ति अहीं करता ही हतुं एटला माटे अहीं एनी संबंध विभक्ति हिज छे परंतु आपणे अहीं मूक्युं छे वी एटला माटे आपणे मूकवुं पड़े अवर अवर विलेज समझ विद्यार्थी मित्रों फूल स्टॉप हवे अहीं ही कोना माटे छे मनीष माटे पर आपणे पर्सनमां फेरफार करवानो छे एटले वीना बदलामां शुं मूकवानो छे वी हवे जो वी विल वर्क ऑन हिज फार्म तो आपणे काळमां बिलकुल फेरफार करवानो नथी ईसी टोय सादा वर्तमान काळ सादा भविष्य काळनी अंदर आपणे लख्युं छे कि आई अने वी होय तो सेल यूज थाय बाकी बधा ज क्रियापद साथे वील पण तो वी छे एटले आपणे एनी साथे यूज थशे सेल वी सेल वर्क ઓન હવે વિદ્યાર્થી મેં સમજો અહીંયા હી કરતા છે એટલે એના અનુસંધાનમાં હિઝ એની સંબંધક વિભક્તિ છે પરંતુ અહીંયા વી છે તો આપણે એની સંબંધક વિભક્તિ મૂકવી પડે વી અસ અવર તો અવર ફાર્મ વિદ્યાર્થી મિત્રો સમજો ખાસ આપણે બંને પેરેગ્રાફમાં કાળમાં બિલકુલ ફેરફાર કર્યો નથી ફક્ત પર્સનને આધારે ક્રિયાપદ અને પર્સનને આધારે એની કર્મ વિભક્તિ અથવા સંબંધ વિભક્તિમાં જ ફેરફાર થાય છે।